મિત્રો જય શ્રી રામ જય કપિલા હનુમાન મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં મિત્રો આઈટીઆઈની અંદર જે જીસીવીટીના અને એનસીવીટી નોન એફીના જે ટ્રેડ ચાલે છે એ ટ્રેડ માટે આગામી જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ માટે જે એક્ઝામ ફી હોય છે એ ઓનલાઈન ભરવા માટે જણાવવામાં આવ્યું હતું કે જેની છેલ્લી તારીખ પચીસ નવ બે હજાર વીસ છે પરંતુ મિત્રો આ ઓનલાઈન ફી ભરતી વખતે આ ઓનલાઈન ફી ભરવા માટેનું જે પોર્ટલ છે કે જેને આપણે ઓપીએમએસ પોર્ટલ કહીએ છીએ કે જેનું પૂરું નામ છે ઓનલાઈન પેમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ફોર જીસીવીટી હવે મિત્રો આ પોર્ટલની અંદર જ્યારે તમે ઓનલાઈન ફી ભરો છો ત્યારે ઘણા એવા ઉમેદવારોને અમુક એરર્સ આવતી હોય છે કે જેમ કે ઘણાને એવી એરર્સ આવતી હોય છે કે ધીસ સાઇન્ટ કાંટ બી રીચ અથવા તો ઘણાને પેમેન્ટ ભરાઈ ગયા પછી પણ જે પ્રિન્ટનો ઓપ્શન હોય છે એ પ્રિન્ટનો ઓપ્શન નથી આવતો અને પ્રિન્ટનો ઓપ્શન આવે તો પણ એ પ્રિન્ટની અંદર નીચે જે સૂચનાઓ હોય છે એ સૂચનાઓ જ લખેલી આવતી હોય છે જે ફી પેમેન્ટ ડિટેલ્સ હોય છે એ ડિટેલ્સ લખેલી આવતી હોતી નથી ઓકે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે તાલીમાર્થીઓને ફી ભરાઈ ગઈ છે એમને હવે શું પ્રોસેસ કરવાની રહેશે જેમને હજી ફી ભરવાની બાકી જ છે એમને હવે શું પ્રોસેસ કરવાની રહેશે અને જે તાલીમાર્થીઓને આવા પ્રોબ્લેમ્સ આવે છે એમના હવે નેક્સ્ટ શું પ્રોસેસ કરવાની રહેશે ઓકે મિત્રો તો ચાલો શરૂ કરીએ મિત્રો જેમને ઓનલાઈન એક્ઝામ ફી ભરાઈ ગઈ છે અને જેમને આ એક્ઝામ ફીની પ્રિન્ટ મતલબ કે આ એક્ઝામ ફીની રિસિપ્ટ પણ નીકળી ગઈ છે તો એમને આ જે પ્રિન્ટ છે એ તમારી આઈટીઆઈના તમારા જે સર છે એ સરને તમારે મોડામાં મોડું પચીસ નવ બે હજાર વીસ સુધીમાં જમા કરાવવાની રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ કે જેમને હજી સુધી ઓનલાઈન ફી ભરી જ નથી તો એમના માટે ઓપીએમએસ પોર્ટલ પર ટેકનિકલ ખામી આવવા આવવાના કારણે આજે એક્ઝામ ફી માટેની જે લિંક હતી એ લિંક બંધ કરવામાં આવી છે એટલે તમારે પણ મોડામાં મોડું તારીખ પચીસ નવ બે હજાર વીસ સુધીમાં તમારા આઈટીઆઈના જે સર છે એ સરને તમારે આ ફી ઓફલાઈન આપવાની રહેશે મતલબ કે તમારે તમારા સરનો સંપર્ક કરીને તમારી જે ફી છે એ તમારે એમની જોડે જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ કે જેમને ઘણા એવા પ્રોબ્લેમ્સ આવે છે મતલબ કે જેમને ફી ભરાઈ ગયા બાદ જે એનું સ્ટેટસ હોય છે એની અંદર સક્સેસ પેન્ડિંગ અથવા ફેલ આ ત્રણમાંથી એક ઓપ્શન આવતો જ હશે હવે મિત્રો જેમને ફેલ આવ્યું હશે તો એમને લગભગ એમના પૈસા કપાઈ ગયા પછી પણ પાછા મળી જ ગયા હશે ત્યારબાદ જેમને સ્ટેટસમાં પેન્ડિંગ આવે છે તો એમને આ જે સ્ટેટસ છે એ ચેક કરતા રહેવું કે એમની ફી સક્સેસ થાય છે કે પછી ફેલ થાય છે ઓકે મિત્રો જો સક્સેસ થશે તો તમે એની પ્રિન્ટ કાઢી શકશો અને જો ફેલ થશે તો તમારા જે પૈસા છે એ તમને પાછા મળી જ જશે તો પણ તમારે જો એની અંદર તમને પૈસા પાછા ના મળે તો તમારે તમારા સરને જાણ કરી જ દેવું અને ત્યારબાદ જોઈએ કે સક્સેસ આવ્યા પછી પણ જેમને પ્રિન્ટનો ઓપ્શન નથી આવતો અથવા તો પ્રિન્ટનો ઓપ્શન આવે તો એ પ્રિન્ટની અંદર એમને ખાલી સૂચનાઓ જ લખેલી આવે છે તો એમના માટે જણાવી દઉં કે મિત્રો તમે જ્યારે એક્ઝામ ફી ભરતી વખતે એક ઇમેલ આઈડી અંદર નાખ્યું જશે હવે આ મેલ આઈડી તમે ચેક કરશો તો એની અંદર એક મેલ આવેલો છે કે જેનો મેન સબ્જેક્ટ છે પે એસબીઆઈ ઇ પે આના ઉપરથી તમને એક મેલ આવ્યો છે કે જેની અંદર તમને તમારો મર્ચન્ટ ઓર્ડર નંબર અથવા તો પેમેન્ટ ઓર્ડર નંબર એક ઇ એફ પી એન આ કરીને બે હજાર વીસ નવસો બાવીસ એવો તમને એક નંબર લખેલો છે હવે આ નંબરને તમારે કોપી કરવાનો રહેશે અને ત્યારબાદ જે આપણી પોર્ટલ છે ઓપીએમએસનું પોર્ટલ એ પોર્ટલ ઉપર તમે ડાબી સાઈડ છેલ્લો ઓપ્શન જોશો તો એની અંદર એક ઓપ્શન છે ચેક પેમેન્ટ સ્ટેટસ ડેસ એસબીઆઈ ઇ પે હવે મિત્રો આના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે સાઈડમાં એક પેજ ખુલશે કે જેની અંદર લખેલું હશે ડબલ વેરિફિકેશન ઓફ ઓનલાઈન પેમેન્ટ ઇન બ્રેકેટ વાયા એસબીઆઈ ઈ પે ઓનલી ઓકે મિત્રો અને મિત્રો આની અંદર તમને નીચે ઓપ્શન જોશો તો એની અંદર સૌથી પહેલો ઓપ્શન તમને જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ ફોર એની અંદર તમે ક્લિક કરશો તો નીચે તમને અલગ અલગ જે ઓપ્શન જોવા મળશે એની અંદર સૌથી પહેલો જે ઓપ્શન છે સ્ટુડન્ટ એક્ઝામ ફી એની ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ પેમેન્ટ ઓર્ડર નંબર છે એ ઓર્ડર નંબરની અંદર તમે જે તમારા મેઇલ આઈડીમાંથી જે નંબર કોપી કર્યો છે કે જે ઇ એફ બે હજાર વીસ કરીને સ્ટાર્ટ થાય છે એ નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે અને ત્યારબાદ ત્રીજો જે ઓપ્શન છે વેરિફિકેશન કોડ એની અંદર અહીંયા બાજુમાં તમને જે કેપેજ કોડ આપવામાં આવ્યો છે એ કેપેજ કોડ તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા જે આઈ એગ્રી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ લાસ્ટમાં જે સબમિટ ફોર ડબલ વેરિફિકેશન એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી એક્ઝામની જે પ્રિન્ટ છે તમે જે ફી ભરી છે એની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ તમને ત્યાં જોવા મળશે અને ત્યારબાદ તમારે એ પ્રિન્ટ ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારબાદ એ પ્રિન્ટ તમારે તમારા સરને સબમિટ કરવાની રહેશે ઓકે મિત્રો હવે મિત્રો આટલું કર્યા પછી પણ જો તમને તમારે પ્રિન્ટ ના મળતી હોય અથવા તો બીજો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો પણ તમારે તમારા સરને જાણ કરવાની રહેશે કે જેથી કરીને તમારા સર જે આઈટીઆઈનું યુઝર આઈડી હોય છે એનાથી આ પોર્ટલ પર લોગિન ઇન થઈને તમારા ફીનું સ્ટેટસ ચેક કરી શકે ઓકે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવી હશે અને આ માહિતી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી એમને પણ એક્ઝામ રિલેટેડ એક્ઝામ ફીના રિલેટેડ જે પણ પ્રોબ્લેમ્સ આવતા હોય એનું સોલ્યુશન મળી રહે અને મિત્રો આ જે ફી ભરવાની છેલ્લામાં છેલ્લી તારીખ છે એ પચીસ નવ બે હજાર વીસ છે પરંતુ આ ફી એ તમારા એક્ઝામના રિલેટેડ હોય બને ત્યાં સુધી વહેલામાં વહેલી તકે તમે ફી ભરી દેશો કે જેથી કરીને તમારી એક્ઝામ ફી ભરવામાં તમને કોઈ પ્રોબ્લેમ ના રહે ઓકે મિત્રો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરામ